गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे गुजराती विषय शीखवानो छे, एटले के आपणी जे आ बुक छे ने ऑक्टोबर नवेम्बर महीनानी बुक, एमां आज आपणे गुजराती विषय में पेज नंबर 20 अने 21 पर शीखवानुं छे। तो चालो जोईए पेज नंबर 20 अने 21 पर शुं छे। अत्यार सुधी आपणे अगाउ जे रस्वाओवाळो कक्को एना शब्दो एना वाक्यो ए बधुं शीखी गया ने, एनुं ज आपणे श्रुत लेखन अनुलेखन आवुं बधुं शीखी गया, बराबर। हवे आ छे आपणे पेज नंबर 20 ऊपर नवो नवो कक्को शीखीशुं। कयो कक्को खबर छे ने? रस्वाउ पछी शुं आवे? कने रस्वाउ कू पछी कने दीर्घउ कू, एटले दीर्घउवाळो कक्को आवे। हवे आ दीर्घउ एटले शुं खबर छे? दीर्घ ઉ એટલે મોટો ઉ, દીર્ઘ એટલે મોટું। તો જો ક હોય એની સાથે ઉ મળે, મોટો ઉ, આવો મોટો ઉ તમને ખબર છે ને, ઉનનો ઉ, તો કની સાથે મોટો ઉ ભેગો થાય એટલે શું બોલાય? ક અને ઉ બે સાથે બોલો છો એ શું બોલાય છે? ક અને ઉ સાથે બોલો તો કુ બોલાય છે, તો એ મોટો કુ, બરાબર। ક વત્તા ઉ એટલે ક અને એની સાથે મોટો ઉ ઉમેરવાથી મોટો કૂ બને છે, એટલે આપણે અહીંયા કૂવાળો કક્કો શીખીશું, બોલવાનું ને લખવાનું। ક વત્તા ઉ એટલે કૂ, મોટો કૂ, દીર્ઘ કૂ, બરાબર। નીચે જે આપણે સાતળા જેવું કરતા હતા અહીંયા એ રસ્વઉ હતું, પણ અહીંયા આવી રીતે ઊંધું કરીએ છીએ, સાતળાની જેમ વળાંક નથી વાળતા પણ સીધું રાખીએ છીએ, એને દીર્ઘ કહેવાય। શું કહેવાય? આને દીર્ઘ કહેવાય, ક અને એને દીર્ઘ, એટલે કને દીર્ઘ કૂ। અને ઊનનો ઉ એ આપણને ખબર જ છે, તો આ ઊનનો ઉ છે એ દીર્ઘ ઉ કહેવાય, અને એને કોઈ પણ વ્યંજનની સાથે ઉમેરો એટલે આવી રીતે નીચે આવું દીર્ઘ ઉ કરવાનું આવે। ક વત્તા ઉ તો કુ, એવી રીતે ખ વત્તા ઉ તો ખુ। હવે અહીંયા આપણને જો ફૂલ એવું લખેલું આપેલું છે, ફૂલનું ચિત્ર છે ને, ફૂલ લખેલું છે તો એમાં ફને દીર્ઘ ઉ ફૂલ, પછી સુરેશદાદાનું ચિત્ર છે તો એમાં સસલાના સને દીર્ઘ ઉ કરેલું છે એટલે સુરજ, પછી અહીંયા કબૂતર આપેલું છે તો કબૂતર એમાં લખેલું છે એમાં બને દીર્ઘ બુ આવે છે, તો જો આ બધા દીર્ઘ તમે ઓળખી ગયા ને। ચાલો હવે આપણે દીર્ઘવાળો કક્કો લખતા શીખવાનું છે, તો અહીંયા ઘૂંટવાનું છે, તો હું તમને એક બે ઘૂંટીને બતાવું છું તમારે એવી રીતે આ બધા જ મૂળાક્ષરોને ઘૂંટવાના છે, અને સાથે સાથે કક્કો બોલતું પણ જવાનું છે। જો તમે કક્કો વારંવાર બોલશો ને આવી રીતે, તો તમને ફટાફટ વાંચતા આવડશે, બરાબર। તો જો અહીંયા હું ઘૂંટું છું એ ધ્યાનથી જોજો અને સાથે સાથે બોલતા જાજો। કને દીર્ઘ કુ, કને દીર્ઘ કુ, પછી ખ છે તો ખને દીર્ઘ કુ, શું બોલવાનું એને? ખને દીર્ઘ કુ। ત્યાર પછી ગ આવે, ખ પછી ગ આવે ને, તો ગને દીર્ઘ ગુ, બરાબર। આવી રીતે આપણે બધા જ ને ઘૂંટી દેવાના છે ને આવી રીતે બોલતું જવાનું છે। ત્યાર પછી જો અહીંયા આપણને નીચે શું આપેલું છે, દીર્ઘવાળા અક્ષર ઓળખી એની ફરતે રાઉન્ડ કરવાનું। તો જો એક આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે, ખ જુ ર એવું લખેલું છે, ખ પછી જને દીર્ઘ જુ ને ર, તો એમાં દીર્ઘ કોને આવ્યું? જને, ખ ને ર તો એમને એમ છે, એટલે જની ઉપર આપણે રાઉન્ડ કરવાનું, કારણ કે જની નીચે દીર્ઘ આપેલું છે। એવી જ રીતે અહીંયા સુરણ લખેલું છે, એમાં કોની નીચે દીર્ઘ છે? શની નીચે, એટલે એની ઉપર રાઉન્ડ કરવાનું। પછી પૂનમ એવું લખેલું છે, એમાં ન ને મ તો એમને એમ છે, કોની નીચે દીર્ઘ છે? પૂ નીચે, પ નીચે, એટલે પૂ બને છે, તો આપણે પૂ ઉપર રાઉન્ડ કરવાનું। પછી જાસૂદ એવું લખેલું છે, એમાં જને તો કાનો છે ને દને તો કાંઈ નથી, તો દીર્ઘ કોને આપેલું છે? સને, એટલે સુની ઉપર આપણે રાઉન્ડ કરવાનું। ત્યાર પછી જો અહીંયા પેજ નંબર 21 ઉપર આપણને શું આપેલું છે, આજે આપણે કક્કો અહીંયા ઘૂંટતા શીખ્યા ને એવો જ અહીંયા એક વખત ઘૂંટવાનો અને બીજી વખત અહીંયા નીચે બોક્સમાં જાતે લખવાનો છે। તો હવે તમને ઘૂંટતા તો આવડે જ છે, મોટા મોટા થઈ ગયા ને તો ઘૂંટતા તો આવડે જ છે, તો આપણે ફરીથી હું તમને ઘૂંટતા શીખવાડીશ નહીં, તમને સીધું અહીંયા લખતા શીખવાડીશ કે આપણે જાતે લખીએ તો કેવી રીતે લખશું। તો જાતે લખતી વખતે શું ધ્યાન રાખવાનું છે ખબર છે? આપણે જે અક્ષર લખીએ ને અહીંયા બંને બ્લુ કલરની લાઇન છે ને એને અડે ને એવી રીતે અક્ષર લખવાનો, અને જો દીર્ઘ છે ને અહીંયા બ્લુ લીટીની નીચેના ભાગમાં આવે, આવી રીતે આપણે કરવાનું હોય છે। તો જો બરાબર ધ્યાનથી જોજો હું કેવી રીતે લખું છું, તમારે એવી જ રીતે લખવાનું છે।
તો જો બધા જોજો અને સાથે સાથે બોલતા જાજો કક્કો મારી સાથે, અને તમે જેટલી વખત લખો ને એટલી વખત કક્કો બોલજો એટલે ફટાફટ વાંચતા આવડી જાય. ચલો શરૂ કરીએ. ઓકે. કને દીર્ઘ ઉકુ, ખને દીર્ઘ ઉકુ, ગને દીર્ઘ ઉગુ, ઘને દીર્ઘ ઉગુ, ચને દીર્ઘ ઉચુ, છને દીર્ઘ ઉછુ, જને દીર્ઘ ઉછુ, ઝને દીર્ઘ ઉસુ, ટને દીર્ઘ ઉટુ, ઠને દીર્ઘ ઉઠુ, ડને દીર્ઘ ઉડુ, ઢને દીર્ઘ ઉડુ, હણને દીર્ઘ હણુ, તને દીર્ઘ ઉતુ, થને દીર્ઘ ઉથુ, દને દીર્ઘ ઉદુ, ધને દીર્ઘ ઉધુ, નને દીર્ઘ ઉનુ. એના પછી પને દીર્ઘ ઉપુ, ફને દીર્ઘ ઉફુ, બને દીર્ઘ ઉબુ, ભને દીર્ઘ ઉભુ, મને દીર્ઘ ઉમુ, યને દીર્ઘ ઉયુ, રને દીર્ઘ ઉરુ, લને દીર્ઘ ઉલુ, વને દીર્ઘ ઉવુ, શને દીર્ઘ ઉશુ, શને દીર્ઘ ઉશુ, સને દીર્ઘ ઉસુ, હને દીર્ઘ ઉહુ, અડને દીર્ઘ અડુ, ક્ષને દીર્ઘ ઉક્ષુ, જ્ઞને દીર્ઘ ઉગ્નુ. જો આમે કક્કો લખ્યો ને એવી જ રીતે તમારે પણ વિદ્યાર્થી મિત્રો 21 નંબરના પેજ ઉપર પહેલાં એક વખત અહીંયા ઘૂંટવાનો, આ બધા આપેલા છે ને એની ઉપર ઘૂંટવાનો, અને પછી આવી જ સરસ રીતે મેં લખ્યો ને એવી જ રીતે જાતે લખવાનો. અને જાતે લખતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે અક્ષરો આ બે બ્લુ લાઇનની બહાર ન નીકળી જાય કે એની અંદર પણ ન રહી જાય. અને નીચે જે આપણે દીર્ઘ કરેલા છે ને એ આ બ્લુ લાઇનની અંદર નહીં, પણ બ્લુ લાઇન અને આ લાલ કલરની લાઇન છે એની વચ્ચે સમાઈ જાય એવડા જ કરવાના. એનાથી બહાર પણ નહીં કાઢવાના, એનાથી અંદર એકદમ નાના પણ નથી કરવાના. આવી જ રીતે આપણે દીર્ઘ કરવાના છે અને આવી જ રીતે કક્કો બોલવાનો છે વારંવાર, એટલે આવડી જાય. ત્યાર પછી અહીંયા નીચે જો શું આપેલું છે આપણને, આ નીચેમાં જ દીર્ઘવાળા અક્ષર ઓળખીને રાઉન્ડ કરવાનું. હવે તો આપણને આવડી જ ગયું છે એટલે આપણે અહીંયા વાંચતા જઈએ ને ચાલો રાઉન્ડ કરતા જઈએ. ઉજન એવું લખેલું છે તો જને ન તો એમને મત છે, પને દીર્ઘ છે એટલે એની ઉપર રાઉન્ડ. પછી ઘૂઘરા એમાં ઘ એમને જ અને રને કાનો છે, દીર્ઘ કોને છે ફક્ત ઘને, એટલે આપણે ઘને દીર્ઘ ઘુ ઉપર રાઉન્ડ કરવાનું. પછી કપૂર એવું લખેલું છે એમાં ક અને ર બે એમને જ છે, વચ્ચે પ છે એને દીર્ઘ છે એટલે આપણે પને દીર્ઘ ઘુ ઉપર રાઉન્ડ કરવાનું. ત્યાર પછી સૂચન એવું લખેલું છે એમાં ચ અને ન તો એમને મત છે, ખાલી સસલાના સને દીર્ઘ છે તો આપણે સસલાના સને દીર્ઘ સુને ઉપર રાઉન્ડ કરીશું. વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ નંબર 20 અને 21 ઉપર જે શીખ્યા ને બધું જ તમારે પણ તમારી ઓક્ટોબર નવેમ્બર મહિનાની બુકમાં પેજ નંબર 20 અને 21 ઉપર આ દીર્ઘવાળો કક્કો છે ને એને બરાબર પાક્કો કરી દેવાનો છે. લખતા પણ આવડી જવો જોઈએ અને બોલતા પણ આવડી જવો જોઈએ અને ઓળખવાનું પણ ખરું, એટલે આપણને ફટાફટ શબ્દો વાંચતા આવડી જાય. તો આટલું કરશો ને બધાય? સારું, ચાલો ત્યારે આવજો.